કેમ છો બાળકો? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના પિરિયડમાં પાર્ટ 6 પર્વતનો મુરબ્બો, એમાં આપણે 77 પેજ નંબર સુધી ભણ્યા. હવે આપણે 78મું પેજ ભણવાનું છે. તો ચલો બધા પાઠ્યપુસ્તક કાઢો, એની અંદર 78 પેજ કાઢો, 78મું પેજ કાઢો. એમાં શું લખ્યું છે જુઓ. તો કે આ દુકાનના બોર્ડ જુઓ, ત્યાં શું મળતું હશે તે લખો. તો દુકાનના બોર્ડનું નામ છે કૃપાળુ કિરણા સ્ટોર. એની અંદર શું મળે છે? ઘી મળે છે, ગોળ મળે છે, તેલ મળે છે, અનાજ, કઠોળ અને ખાંડ મળે છે. તો આ કરિયાણું આપણે લેવું હોય બધું, તો આપણે કોનો સંપર્ક કરવો પડે? તો જુઓ અહીંયા લખ્યું છે સંપર્ક સૃજન વી પટેલ. સૃજન વી પટેલ નામના વ્યક્તિ છે, એનો સંપર્ક આપણે કરવો પડે, બરોબર. હવે જુઓ અહીંયા આપણને બોક્સની અંદર ચોખા આપ્યા છે. તો ચોખાની યારે શું આવશે કઠોળમાં, એ તમારે અહીંયા લખવાનું છે. ચોખા, મગ, અનાજમાં શું શું આવે કઠોળમાં, એ બધું તમારે અહીંયા લખવાનું છે. ચણા, બરોબર, પછી તુવેર દાળ, એ બધું તમારે અહીંયા જાતે મમ્મીને પૂછીને લખવાનું છે. પછી એના પછી જુઓ દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું છે? તો દુકાનદારનું નામ છે સૃજનવી પટેલ. તો તમારે અહીંયા એ આખું નામ અહીંયા લખવાનું છે, બરાબર. પછી એના પછીનું બોર્ડ છે રાજર્ષી મોબાઈલ. મોબાઈલનું બોર્ડ છે. તો અહીંયા શું મળે છે? તો કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે અને રિચાર્જ કરી આપવામાં આવશે. તો આપણે આ બધું કરવું હોય તો કોનો સંપર્ક કરવો પડે? તો કે સૂર્યપ્રકાશ પરમારનો. સૂર્યપ્રકાશ નામના ભાઈ છે, એનો સંપર્ક આપણે કરવો પડે. અને અહીંયા નીચે એનો મોબાઈલ નંબર પણ આપેલો છે, જેથી કરીને આપણે એને ઘરે બેઠા એની સાથે વાત કરી શકીએ. તો જુઓ અહીંયા પ્રશ્ન છે આ દુકાનમાં શું મળશે? તો કે આ દુકાનમાં નવા જૂના મોબાઈલ મળશે, પછી મોબાઈલના કવર મળશે, ગ્લાસ મળશે, સિમ કાર્ડ મળશે. તો તમારે એ બધું અહીંયા બુક્સમાં લખવાનું છે. નવા જૂના મોબાઈલ, પછી મોબાઈલના કવર, પછી ગ્લાસ અને સિમ કાર્ડ, એ બધું તમારે અહીંયા લખવાનું છે, બરાબર. પછી દુકાનદારનું નામ. તો કે દુકાનદારનું નામ શું છે એ અહીંયા લખવાનું છે તમારે. પછી ફોન નંબર. તો એના ફોન નંબર શું છે એ અહીંયા લખવાના છે. સમજાઈ ગયું બધાને? સરસ અક્ષર કરી અને બધાએ લખવાનું છે, બરાબર. હવે આપણે જોઈએ એના પછીનું પેજ. એના પછીના પેજમાં એક બોર્ડ આપેલું છે, એનું નામ છે કિરણા સ્વીટ માર્ટ. તો એમાં શું લખ્યું છે? એમાં શું મળે અંદર? તો કે મોતીચૂરના લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા. પછી શું છે? તો કે મથુરાના પેંડા, માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ, આ બધું કૃષ્ણા સ્વીટ માર્ટમાં મળે છે. પછી કયા કયા ઓર્ડર લેવામાં આવશે? તો કે પ્રસંગ હોય ત્યારે પણ આ બધું તમને ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. અને અહીંયા નીચે શું આપ્યું છે? એના મોબાઈલ નંબર આપ્યા છે, બરાબર. હવે જુઓ અહીંયા બોક્સ આપ્યું છે આપણને. અહીંયા પ્રશ્ન છે શું મળશે? તો આપણે અહીંયા લખવાનું છે મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, બધી વસ્તુ લખવાની છે તમારે સરસ અક્ષર કરીને, બરાબર. હવે અહીંયા આપ્યું છે દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું હશે એ તમારે અહીંયા લખવાનું છે, બરાબર. સરસ અક્ષર કરજો બધા. પછી નીચે પાછું એક બોર્ડ આપ્યું છે, શેનું છે? તો કે બાર્બી બેકરી. બાર્બી બેકરી છે, એની અંદર શું મળે છે? તો કે બ્રેડ મળે, પાઉં મળે, ટોસ્ટ મળે, કેન્ડી, જેલી, ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક અને નાનખટાઈ, આ બધું શેમાં મળે છે? બાર્બી નામની બેકરી છે તેમાં મળે છે. ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. આપણા ઘરે કોઈનો બર્થડે હોય, આપણે ત્યાં દુકાને જઈને બાર્બી બેકરીની અંદર જઈને આપણે લઈ આવી શકતા ન હોય, કોઈ જવાવાળું ન હોય, તો આપણે એને કોલ કરી દેવાનો, ફોન કરી દેવાનો,
અને એ આપણને ઘરે પહોંચાડી દે એવી રીતે પણ ઓર્ડર આપશે. હવે એનું નામ શું છે, એ આ બધું જે વેચે છે એનું નામ શું છે, તો કે તૃષા ટોપીવાળા, બરાબર. પછી એનો મોબાઈલ નંબર અહીંયા તમારે શોધીને લખવાનો છે. હવે જુઓ આમાં શું મળશે, તો કે બ્રેડ મળશે, પાઉં મળશે. અહીંયા લખવાનું છે તમારે, હું લાઇનિંગ કરું ને ત્યાં બોક્સમાં તમારે લખવાનું છે ટોસ્ટ, કેન્ડી, જેલી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, આ બધું આ દુકાનની અંદર મળે છે. હવે દુકાનદારનું નામ શું છે, તો કે તૃષા ટોપીવાળા છે, બરાબર. હવે ફોન નંબર જુઓ, એનો ફોન નંબર અહીંયા આપ્યો છે, તમારે અહીંયા લખી નાખવાનો છે, બરાબર. વેરી ગુડ, મજા આવી બધાને. હવે જુઓ આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે જુઓ એના પછીનો પેજ, આપણે એના પછીનું પેજ જોઈએ. એના પછીના પેજ ઉપર શું છે, એના પછીનું પેજ, એના પછીનો પ્રશ્ન છે કે જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખશો. હવે તમારે વિચારવાનું છે કે મારી એક દુકાન બનાવવી છે અને શેની દુકાન બનાવવી છે અને એમાં હું કઈ કઈ વસ્તુ રાખીશ, એ તમારે જાતે તમારી રીતે જ લખવાનું છે. અહીંયા બધા બોક્સ આપ્યા છે ને એમાં, બરાબર. મમ્મીને પૂછો, પપ્પાને પૂછો, એમાં કઈ 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 દુકાન બનાવવી છે. ધારો કે સ્વીટની, મતલબ કે મીઠાઈની દુકાન બનાવવી છે, મોબાઈલની દુકાન બનાવવી છે, પછી કપડાની દુકાન બનાવવી છે, તો એની અંદર કયું કયું કપડાં રાખશો, શું રાખશો, એ બધું તમારે અહીંયા તમારી જાતે લખવાનું છે. અને અહીંયા શું કરવાનું છે કે તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરવાનું છે. આપણે આગળ બોર્ડ જોયા ને એવી રીતે તમારે અહીંયા આખું આ ચોરસ બોક્સ છે ને એની અંદર તમારે તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરવાનું છે, બરાબર. કરશો ને બધા. પછી જુઓ નીચે શું આપ્યું છે, સંવાદ વાંચો અને ભજવો. હવે અહીંયા બે સ્ટુડન્ટ ઊભા થશે, બરાબર. એક સ્ટુડન્ટ બનશે વિક્રમ અને બીજો બનશે દુકાનદાર, બરાબર. વિક્રમ નામનો જે વિદ્યાર્થી છે ને એને વિક્રમની લાઈન બોલવાની છે અને દુકાનદાર હોય તેને દુકાનદારની. તો ચલો પહેલાં કોણ બોલશે, વિક્રમ બોલશે. તો વિક્રમ શું બોલશે, બોલશે કે ગરમ ગરમ સમોસા છે. તો દુકાનદાર શું કહેશે, ના ભાઈ સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે. પછી તો વિક્રમ શું કહેશે, ભજીયાનો ભાવ શું છે. તો દુકાનદાર શું કહેશે, 20 ના 100 ગ્રામ. તો વિક્રમ કહેશે, ને ચટણી, કે ભજીયા તો એ કે 20 ના 100 ગ્રામ છે અને ચટણી. પછી જુઓ એના પછીનું પેજ ઉપર વયા જવું જોઈએ તમે. જુઓ એના પછીનું પેજ છે, એમાં દુકાનદાર શું કહે છે, ચટણી ફ્રી, એ કે એના કોઈ ચાર્જ નથી, એ તો ફ્રીમાં આપશું એમ. તો વિક્રમ કહે, તો એકલી ચટણી જ આપો ને. આ તો જોક્સ બની ગયો. વિક્રમે શું કીધું કે જો તમે ચટણીના પૈસા ન લેતા હોય તો મારે ભજીયા નથી જોતા, મને ખાલી ચટણી જ આપી દો ને. હવે જુઓ એની નીચે પાછો બીજો એવો પેરેગ્રાફ આપ્યો છે, એમાં એક વિદ્યાર્થીએ અર્ચના બનવાનું છે ને બીજાએ દુકાનદાર બનવાનું છે. તો અર્ચના હશે એ શું બોલશે, પેન્સિલ આપો. તો દુકાનદાર શું બોલશે, કેટલાવાળી. અર્ચના બોલશે, 2 રૂપિયાવાળી. તો દુકાનદાર બોલશે, આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. અર્ચના બોલશે, તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે. આ પણ એક જોક્સ બની ગયો. અર્ચનાને કીધું કે તને આ પેન્સિલ લઈ જાય કે આ તારા આનાથી બહુ સરસ અક્ષર થશે. તો અર્ચનાએ શું કીધું, ના ના મારે તો ચિત્ર દોરવું છે, મારે લખવું નથી, તો મને બીજી પેન્સિલ આપો. હવે જુઓ એની નીચે છે, એક મિનિટ. હવે અહીંયા તમને નામ આપેલા છે, શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠી. તો જો અહીંયા આપેલું છે, કાકડી, જામફળ, ફુલેવર, કોબીસ, બટાકા, ડુંગળી, મેથીની ભાજી ને સવાની ભાજી, આટલી ચિઠ્ઠી બનાવવાની છે, બરાબર. પછી એક એક વિદ્યાર્થીએ ઉપાડવાની છે. પછી એનામાં જે શાકભાજીના નામ નીકળે ને એ બધું અહીંયા તમારે બોક્સમાં લખતું જવાનું છે. ધારો કે પહેલા વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપાડી તો એનામાં નીકળી કાકડી, તો તમારે અહીંયા લખવાનું છે કાકડી. બીજા વિદ્યાર્થીએ ઉપાડી તો એનામાં નીકળી કોબીસ, તો તમારે અહીંયા લખવાનું છે કોબીસ, બરાબર. એવી રીતે બોક્સની અંદર લખવાનું છે. હવે જુઓ એના પછી છે ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ. તો ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ બનાવવાની છે, 94 તીખી સેવ, મોડી સેવ, બરફી, પેંડા,
ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી, કાજુકતરી, મોહનથાળ, બરાબર? અને પછી વિદ્યાર્થીઓએ એની ચિઠ્ઠીના નામ અહીંયા લખવાના છે બોક્સની અંદર, બરાબર? હવે આપણે જોઈએ એના પછીનું પેજ. હવે જુઓ અહીંયા આપેલું છે સ્ટેશનરીના દુકાનદારની ચિઠ્ઠીઓ. હવે સ્ટેશનરીમાં 100 પેજની બુક, 200 પેજની બુક, લોગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચ બુક, પેન્સિલ, બોલ પેન, સ્કેચ પેન, મીણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ અને સ્કૂલ બેગ. પછી અહીં વોટર બોટલ, પછી લંચ બોક્સ, એ બધું તમારે અહીંયા લખવાનું છે, બરાબર? જે આવતું હોય સ્ટેશનરીમાં તે બધું તમારે લખવાનું છે. પછી જુઓ એને પછીનો નીચેનો પ્રશ્ન, અમૃત કાકાનો પર્વત, ફકરો વાંચી, ફકરો ફરી વાંચો, તેમાં આવતા નામ લખો, મોટેથી વાંચો. ધારો કે એમાં કયું નામ આવ્યું હતું? હર્ષવર્ધન. પછી કયું નામ આવ્યું હતું? આર્યન. પછી અમૃત કાકા, પછી તૃપ્તિ, પછી મૃગેશભાઈ, પછી સકરાભાઈ. એ બધાય તમારે નામ ફકરામાંથી ગોતી ગોતી અને અહીંયા તમારે લખવાના છે. સમજાઈ ગયું? ખૂબ સરસ, વેરી ગુડ. હવે એના પછીનો પ્રશ્ન, તમારા શિક્ષક બોલે તે શબ્દો લખો. અહીંયા તમારા શિક્ષક બોલશે તે શબ્દ તમારે લખવાના છે. ધારો કે શિક્ષકે બોલ્યું આશીર્વાદ, તો તમારે શું લખવાનું છે? અહીંયા શ્રુતલેખન કરવાનું છે, આશીર્વાદ, બરાબર? પછી અહીંયા તમારે સુધારો કરવાનો છે કે આશીર્વાદ કેવી રીતે લખાય, બરાબર? પછી અહીંયા આવશે કૃત્રિમ, તો અહીંયા ખોટી વસ્તુ લખી હશે, તમારે શું કરવાનું? સુધારો કરીને સાચી વસ્તુ લખવાની છે, બરાબર? હવે આપણે જોઈએ એના પછીનું પેજ. એના પછીના પેજમાં છે, બંકુએ લખેલા વાક્ય પર મુરબ્બો પડ્યો, તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. તો અહીંયા બંકુએ વાક્ય લખ્યા છે એની ઉપર મુરબ્બો પડી ગયો છે, તો એ દેખાતું નથી, તો આપણે શું કરવાનું છે? એ વાક્ય ફરીથી લખવાનું. તો જુઓ અહીંયા બીજું પહેલું વાક્ય છે, ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. તો અહીંયા લખ્યું છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. તમારે જોઈ જોઈને અહીંયા લખવાનું છે, કૃતિકાએ કાચી કેરી કાપી. તો અહીંયા લખો કૃતિકાએ કાચી કેરી કાપી. શરમન સ્ટેજ પર શરમાઈ ગયો. અહીંયા લખવાનું છે શરમન સ્ટેજ પર શરમાઈ ગયો. પછી લખો શર્મિષ્ઠા શાક સમારે છે. તો અહીંયા તમારે લખવાનું શર્મિષ્ઠા શાક સમારે છે. પછી પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. અહીંયા લખવાનું છે પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. પછી મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યો. અહીંયા લખો મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યો. સરસ અક્ષર કરીને લખવાનું છે બધાએ, બરાબર? ખૂબ સરસ. તો અહીંયા આપણો છઠ્ઠો પાઠ પૂરો થાય છે. છઠ્ઠા પાઠનું નામ શું હતું? પર્વતનો મુરબ્બો. બધાને મજા આવી ને? આપણે ગીત ગાયું, ઉંદરને મુરબ્બો ખવડાવ્યો, વાર્તા સાંભળી, બળદ દોડાવ્યો, પછી પ્રશ્નના જવાબ તમે કેટલા બધા આપ્યા, લેખા, ચિત્રમાં કલર પૂર્યા, આ બધું આવ્યું ને આ પાઠમાં. હજી એકવાર બધાએ એકવાર પાઠ વાંચી લેવાનો છે, બરાબર? અને હોમવર્ક આપ્યું છે એ આ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. ચલો બાળકો, બધાને જય શ્રી કૃષ્ણ.